પેટા ચૂંટણી કરવામાં લડવામાં આવી હતી, આ પેટા ચૂંટણી આયોજિત કરવાઈ હતી, એના પરિણામો પણ ધીમે ધીમે સામે આવી રહ્યા છે અને યુપીના સમીકરણો લોકસભા ચૂંટણી બાદ જબરદસ્ત બદલાયા છે. મહારાષ્ટ્રની જેમ જ અહીંયા પણ 9માંથી 6 બેઠકો એવી છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે, જ્યારે 3 બેઠકો પર સમાજવાદી પાર્ટી આગળ ચાલી રહી છે. બિહારમાં તમામે તમામ 4 બેઠક પર એનડીએ આગળ ચાલી રહી છે. એટલે યુપીએ પણ જે ઝટકો આપ્યો હતો લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રની જેમ જ, પરંતુ અત્યારે પરિણામ અહીંયા વિપરીત દેખાઈ રહ્યું છે. રાજસ્થાનમાં 7માંથી 5 બેઠક પર ભારતીય જનતા પાર્ટી આગળ છે. એટલે હિન્દી આટલેના તમામ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીનું સારું પ્રદર્શન જોવા મળી રહ્યું છે. અપવાદ છે બંગાળનો કે જ્યાં 6-6 બેઠક પર અત્યારે તૃણમૂલ કોંગ્રેસ આગળ ચાલી રહી છે. તૃણમૂલ કોંગ્રેસનું સારું પ્રદર્શન દેખાઈ રહ્યું છે. એટલે લોકસભા ચૂંટણી બાદ યુપીના સમીકરણો અહીં જબરદસ્ત બદલતા દેખાઈ રહ્યા છે. મહારાષ્ટ્રની જેમ યુપીએ પણ અત્યારે ઝટકો આપ્યો છે વિપક્ષને, સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનને.